દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટિયા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવાયો, જેમાં ઉપસ્થિત મહેમાન કલેક્ટર સાહેબશ્રીના, માજી જિલ્લા સભ્યશ્રી, તાલુકા સભ્યશ્રી, સરપંચશ્રી, તલાટી કમમંત્રીશ્રી તેમજ ગામના અગ્રણી આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કન્યા કેળવણી, પ્રવેશ ઉત્સવ અને વૃક્ષારોપણ, ત્રિવેણી સંગમ, ત્રણ કાર્યક્રમો એક સાથે એક જ જગ્યાએ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર હિમચંદ્ર ભૂરિયા સાથે નિખિલભાઈ ભૂરિયા, ગરબાડા. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટિયા ગામમાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2022 ઉજવાઈ રહ્યો છે, જેમાં પધારેલા મહેમાનમાં કલેક્ટર ગોસામી સાહેબ તેમજ માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી રમીલાબેન ભૂરિયા, તાલુકા પંચાયત સભ્યશ્રી હરમલભાઈ ભૂરિયા, પાટિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રમીલાબેન ભૂરિયા, તલાટી કમમંત્રી શ્રી અજયભાઈ ભૂરિયા તથા ગ્રામજનો, વડીલો, માતાઓ, બહેનો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટિયા પ્રાથમિક શાળા ખાતે ગામમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ આપણે લિસ્ટ આવશે એની અંદર જેટલી પણ 300 ઉપરની જે શાળાઓ છે એ શાળાઓને એસઓની અંદર સમાવેશ કરી દેવાનો છે. એટલે જે કંઈ પણ સુવિધા આપણે છે નહીં એ બધી સુવિધાઓ આપણે એસએસએ તરફથી ઉપલબ્ધ કરી દેવામાં આવશે. એનું કન્ટિન્યુ લિસ્ટિંગ ચાલુ જ છે, એ ફાઇનલ થશે પછી આપણે દરેક શાળાને જણાવવામાં આવશે. તમે શિક્ષકો તરફથી કોઈ સૂચન, કોઈ ડિમાન્ડ, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોઈ મુદ્દા હોય? પુસ્તકાલય છે શાળામાં, ઓફર કરે છે. મને કહેતા સાહેબ ગર્વ થાય છે કે આપણી ગરબાડા તાલુકાની અંદર જેટલા પણ બાળકો છે એમાંથી 5,257 બાળકો જે શાળાએ શાળામાં છે. મારું નામ સુંદર વિક્રમભાઈ છે, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું તમને આઝાદી કા અમૃત મહોત્સવ વિશે થોડી માહિતી આપી. આઝાદી કા અમૃત મહોત્સવ ની શરૂઆત 12 માર્ચ 2021 ના રોજ સાબરમતી આશ્રમ થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. આઝાદી ના આ મહોત્સવ આપણી આઝાદી ને 75 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી નો ભાગ છે. આઝાદી ના આ મહોત્સવ 75 અઠવાડિયા થી ચાલ છે. 15 ઓગસ્ટ 2023 ના રોજ આ કાર્યક્રમ પૂર્ણ થશે. આ મહોત્સવ નો મુખ્ય ઉદ્દેશ આપણને આઝાદી અપાવનાર આપણા નેતાઓ, ક્રાંતિકારીઓને યાદ કરવાનો છે તથા ભારતના નિર્માણનો પાયો નાખવાનો છે. આ મહોત્સવના ભાગરૂપે શાળાઓમાં વિવિધ બાળકોમાં રહેલી અલગ અલગ સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ આપણા સ્વતંત્ર સેનાનીઓ અને સ્વતંત્ર સર્વરને શ્રદ્ધાંજલિ છે. ભારત ભાવે ગર્વ કરવા માટે અથાગ ભંડાર છે. આ ઉજવણી અમૃતની જેમ નવી પેઢીને મળશે.
उपस्थित माननीय कलेक्टर साहेब, एसएमसी ना अध्यक्ष, तालुका पंचायत ना सभ्यश्री और अन्य मंचस्थ महानुभाव आ तबके हार्दिक स्वागत करूँ छूँ। बीजू के अँ मोटी संख्या में पाटिया गामना उपस्थित ग्रामजनों और बाळकोनु पण आ तबके हार्दिक स्वागत करूँ छूँ। हवे वधारे समय नहीं लऊं पण जेना माटेनो प्रोग्राम छे, शिक्षण माटेनो प्रोग्राम छे, तो एना माटे मारा अहीं दाहोद जिल्लामां अलग अलग तालुका में जे 13 वर्षनी नौकरी दरमियान जे शिक्षण बाबते जे अनुभव थया छे एना माटे टूंकमां थोड़ीक माहिती आपी अने मारा अनुभव कही के दाहोद जिल्लामां एटले के आपणो आदिवासी जिल्लो छे, पूर्व पट्टानो विस्तार छे। अहीं मारा नौकरीना अनुभव दरमियान शिक्षणनुं प्रमाण ओछुं छे एना माटे मैं थोड़ा कारणों नोध्या छे। तो खास एक बाबत छे के अहीं जयरे स्कूल में बाड़कों ने प्रवेश अपाए अने स्कूलों शुरू थी जाए अने जयरे रोजे रोज स्कूलों में आवानु तेरे मोटा भागना बाड़कों समयसर अने रोजे रोज एक तो स्कूल में आता नहीं। बीजू कारण के माँ बाप मोटे भागे मजूरी अर्थे अन्य जिल्ला में के अन्य तालुका में जता हो तेरे बाड़कों ने पण जोड़ी लेता जता हो त्यारे पण बाड़कों शिक्षण कार्य बगड़तु हो। बीजी वस्तु के આપણે એટલે મા બાપે જ્યારે પોતે શિક્ષણ ના લીધું હોય અને પોતે અભણ હોય ત્યારે શિક્ષણનું મહત્ત્વ સમજી શકતા નથી, ત્યારે પણ બાળકને પોતાની જિજ્ઞાસા વૃત્તિ હોય, પોતાની ભણવાની વૃત્તિ હોય પણ પોતે શિક્ષણનું મહત્ત્વ ના સમજતાના કારણે બાળકોને પણ શિક્ષણ માટે પ્રેરિત કરી શકતા નથી। આજના તમને બધાને ખ્યાલ છે કે આજના ડિજિટલ યુગમાં જ્યારે વિશ્વના દેશો ભારત અને અન્ય દેશો ત્યારે ભરણફાળ ભરી રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે, તમને બધાને ખ્યાલ છે કે આપણા જ દેશના કલ્પના ચાવલા હોય કે સુનિતા વિલિયમ્સ હોય, તેઓ જ્યારે ભણ્યા અને આગળ વધ્યા ત્યારે તેઓ આગળ વધીને આમકા છાત્રી બની શક્યા છે। તો આ એક શિક્ષણનો કમાલ છે। શિક્ષણ શિક્ષણ લઈએ તો જ માણસમાં સમજ શક્તિ, તર્ક શક્તિ, બુદ્ધિ શક્તિ વિકસે છે। શિક્ષણ ના લઈએ તો આ બધી શક્તિઓનો આપણામાં વિકાસ થતો નથી। તમને બધાને ખ્યાલ છે કે અગાઉ ઘણા બધા મહાપુરુષોએ કહ્યું છે, એ જ રીતે ડૉક્ટર બાબા સાહેબનું આ તબક્કે મને એક ખાસ સૂત્ર યાદ આવે છે કે શિક્ષા વો શેરની કા દૂધ હે જો પીએગા વો દહાડેગા। એટલે શિક્ષણનું મહત્ત્વ આપણા અગાઉના ઘણા મહાનુભાવોએ આપણને ઘણું બધું વર્ણવ્યું છે। શિક્ષણ થકી જ આપણે આપણો સર્વાંગી વિકાસ કરી શકીએ છીએ। શિક્ષણ થકી જ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ દાહોદ જિલ્લામાં ઠેર ઠેર શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવનો સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે ગરબાડાની નંદવા પ્રાથમિક શાળામાં અનોખી રીતે પ્રવેશોત્સવ, નાના ભૂલકાઓને ઘોડાગાડીમાં શાળાએ લઈ જવામાં આવ્યા। જિલ્લાની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો અંતર્ગત બાળકોનો શાળાનો પ્રથમ દિવસ યાદગાર બનાવ્યો। દાહોદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોના કાર્યક્રમો ઠેર ઠેર ચાલી રહ્યા છે, ત્યારે ગરબાડાની નંદવા પ્રાથમિક શાળા ખાતે બાળકોનો શાળા પ્રવેશ ઉત્સવ અનોખી રીતે કરવામાં આવ્યો। નાના ભૂલકાઓને ઘોડાગાડીમાં શાળામાં લઈ જવામાં આવ્યા। પોતાના શાળાના પ્રથમ દિવસે જ ઘોડાગાડીમાં શાળાએ પ્રવેશ મેળવતા અને કંકુ ચોખાથી તિલક કરીને મોઢું મીઠું કરાવીને હર્ષોલ્લાસ સાથે બાળકોનું શાળામાં સ્વાગત થતાં બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા। બાળકો માટે શાળાનો તેમનો પ્રથમ દિવસ યાદગાર સંભારનું બની રહેશે। શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરાયું હતું। જિલ્લામાં ગામે ગામ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોની ધામધૂમ ઉજવણી કરાઈ રહી છે, ત્યારે જિલ્લામાં બાળકોને ચોકલેટ વગેરે આપીને મોઢું મીઠું કરાવી તો ક્યાંક રમકડાં, સ્કૂલ બેગ, પેન્સિલ બોક્સ, પાર્ટી પેન વગેરે શૈક્ષણિક કીટો આપીને તો ક્યાંક ગામના અગ્રણીઓ દ્વારા બાળકોનું કંકુ ચોખાથી તિલક કરીને શાળામાં પ્રવેશ કરાવાઈ રહ્યો છે।
જ્યારે કેટલીક શાળાઓમાં બાળકોના શાળાના પ્રથમ દિવસે જ યાદગાર બની રહે તે માટે કુમકુમ પગલાં પણ પાડવામાં આવી રહ્યા છે. જિલ્લાના પદાધિકારી શ્રીઓ ઉચ્ચ અધિકારીશ્રીઓ ગામે ગામ વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહીને બાળકોનું શાળાકીય જીવનના પ્રથમ દિને ફૂલોથી સ્વાગત કર્યું હતું, તેમજ પુસ્તકો પણ ભેટ આપ્યા હતા. કન્યા કેળવણીને શાળા પ્રવેશો કાર્યક્રમ અંતર્ગત ગામમાં એક મોટો ઉત્સવ બની રહ્યો છે. સમગ્ર જિલ્લાભરમાં ગામમાં શૈક્ષણિક કાર્ય માટેનો એક માહોલ બન્યો છે. સૌ ગ્રામજનો બાળકોના શાળા પ્રવેશ ઉત્સવમાં સામેલ થયા છે. આ કાર્યક્રમમાં માત્ર પદાધિકારીઓ શ્રીઓ અધિકારીશ્રી કે સમાજના આગેવાનો કે અગ્રણીઓ સુધી સીમિત ન રહેતા ગામનો પોતાનો ઉત્સવ બન્યો છે. કન્યા કેળવણીને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ સમાજના શ્રેષ્ઠીઓ પણ સારું એવું દાન કર્યું છે અને બાળકોને બેગ, રમકડા, કંપાસ, પેન્સિલ બોક્સ જેવી શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. એવા સંતોષ હરી બહેનને વિનંતી કે તેઓ નવાભાઈ ભુરિયાનું સ્વાગત કરશે. ભુરિયા સંતોષ હરી બહેન. આપણા ગામની પાટિયા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત આપણા જિલ્લાના સમાહર્તા માનનીય કલેક્ટરશ્રી શ્રીભાઈ ગોસાવી સાહેબ, એઆરસી સાહેબ, મામલતદારશ્રી લાઠી સાહેબ, તાલુકા પંચાયતના સભ્ય સરપંચશ્રી, નવાભાઈ એસએમસીના અધ્યક્ષ તથા અન્ય સમસ્ત આપણા ગામના વડીલ, આગેવાનો, મિત્રો, વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા આજે આપણી શાળાની અંદર જિલ્લાના સૌથી જે વડા છે એવા અધિકારીશ્રી આપણી સમક્ષ ઉપસ્થિત છે પ્રવેશોત્સવ માટે. એટલે કે આપણા પહેલા ધોરણના જે બાળકો છે એમને ધોરણ એકમાં પ્રવેશ આપવા માટે, એટલે ખૂબ જ મોટી વાત કહેવાય, આપણા ગામ માટે ખૂબ સૌભાગ્યની વાત છે. આપણી શાળા વિશે વાત કરીએ તો 1987ની અંદર આ શાળાની સ્થાપના થયેલી અને ત્યાર પછી એના બે કેમ્પસ છે, એક પહેલી બાજુ છે, બે ધોરણ છે અને અહીંયા ચાર છ ધોરણ છે. અને સંખ્યાની અંદર શાળાની અંદર ખૂબ વધારે સંખ્યા છે, 587 જેવી આજની તારીખે સંખ્યા છે. પરંતુ ભૌતિક સગવડોમાં થોડી તકલીફ છે, એના માટે પણ આપણે ખૂબ પ્રયત્નો કરી અને જે કંઈ સરકારશ્રીમાંથી યોજનાઓ મંજૂર થાય એમ આપણે પ્રયત્નો કર્યા છે અને છ ઓરડા નવા પણ આપણે મંજૂર કરાવી લીધા છે. તો એ હવે ટૂંક સમયમાં અહીંયા એ ઓરડા પણ બની જશે. બીજું શાળા માટે ખૂબ સરસ આપણે જે કામ છે એના લોકો પણ દાન આપે છે. એમાં આપણે હાલમાં જ ખૂબ શાળામાં નુકસાન થતું હતું, તેઓ રજૂઆત કરતા સરપંચશ્રી જે છે એમના તરફથી સીસીટીવી કેમેરા લગાવી આપવામાં આવ્યા અને એ જે છે દાતાઓ એમનું પણ આપણે આજે સન્માન કરીશું. આટલી વાત કરી હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. આપણે તાળીઓ ચાલુ રાખીશું. ધોરણ એક ના બેટા બાળકો આવી જાવ આગળ.
એસએમસી અધ્યક્ષ તરીકે હું રજૂઆત કરું છું. અત્યારે સર અમારે અહીંયા એક આવવા માટે રસ્તાની સુવિધા કરવા જેવું છે. પછી વત્તામાં જે આપણે મેઇન રસ્તાથી પ્રાથમિક મુખ્ય શાળા સુધી શિશુ રસ્તાની જરૂર છે. તેમાં જ બાળકોને પાણી પીવા માટે તળાવમાંથી તળાવમાં બોર કરી મૂકીએ છીએ, પણ અમે તો પાણીની હજી એકાદ બોર થાય તો બાળકોને પાણી મળી રહે. બીજા સોર્સમાંથી પાણી મળશે અને શુદ્ધ પાણી મળશે, બાળકોની કોઈ તકલીફ ન થાય. જેના એક બે મહિના તમે રાહ જોવાની જરૂરિયાત છે. ઠીક છે, અમે રેગ્યુલર આમાં ફોલો કરું છું. તો સુધરી જાય તો સારી. રસ્તાની જે બાબત છે, તમે 15મી રાખો છો, નહીં ના રહી શકો છો, આમાં કોઈ સમાવેશ નથી. રાખ્યો છે, રાખ્યા છે. 15મી રાખો છો, વાપરી હમણાં કરવાનું છે.
બીજા કોઈ પ્રશ્ન? બાઉન્ડ્રી વોલ વગેરે છે પ્રોપર? નાનકડા ગાર્ડન બને એટલું જે ઉગાડેલી જે સબ્જીઓ છે આ બાળકના આહારમાં સમાવેશ થઈ શકે એમ છે. અને સાથે સાથે સૂચન હતું કે બાળકોને તમે જયારે મધ્યાહન ભોજનમાં તમે કરાવો છો ત્યાં મેનુમાં જે દાળ વગેરે બને છે આમાં જે બીજી જે લીલી શાક વગેરે છે આનામાં સમાવેશ કરતા રહો, જેની કારણે બાળકોને દાળ મારે બાકી જે શાક વગેરેના પણ જે પણ જીવનસત્વ વગેરે છે આ સારી રીતે મળી શકે છે. ઠીક છે, બહેનો તરફથી કોઈ સૂચના હશે કે તમે કહી શકો છો? બહેનો કોઈ સૂચન? પ્રમિલાબેન છી, આપની તરફથી કોઈ સૂચના હોય તો પ્લીઝ. જણાવ્યું.